ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે પહેલાં તમે પોતાની અટેન્ડન્સ પૂરી લ્યો, ત્યાં આપણે થોડીક ક્લિયરિટી જોઈ લઈ. બરાબર, એક જ મિનિટ, તમે બધાએ તમારું કામ કરજો. ચાલો, હવે આપણે પહોંચેલા છીએ કિચર્સના નિયમમાં દાખલા ગણવાના. તો આના માટે મેં તમને જે આખો નિયમ શીખડાવેલો હતો, કિચર્સનો નિયમ, બરોબર, એ બધાને આવડવો જોઈએ. પહેલા કહી દઉં, દાખલા નંબર 6. ચાલો, તો દાખલા નંબર 6 જે એની અંદર તમને એક સમઘન આપેલો, તમને એક સમઘન આપેલો હોય તો પહેલા એક સમઘન બનાવી લઈ, પછી એનો વહીવટ આગળ કરી. હવે જો સમઘનની દરેક ભુજા ઉપર તમને અવરોધ આપેલો, હે, મારે તો બોર્ડ છે એટલે હું ભૂજી આપીશ, તમારે એ પ્રમાણે બનાવવાનું. આ સમઘન જે છે એની દરેક ભુજા ઉપર 1 ઓહમનો અવરોધ છે. સમજો, 1 ઓહમના એવા 12 અવરોધો સમઘનમાં તમને આપેલો છે. કોઈ નેટવર્કના વિકર્ણના આંતરિક અવરોધ ધરાવતી, તો બે તમને એક સમઘન આપેલો હોય એનું વિકર્ણ સમઘન આખું વિચારો. આ એ બિંદુ અને ઓલું સી બિંદુ નીચેનું, જો સી ડેશ, એ અને નીચેનું બિંદુ સી ડેશ, તમને આખી આકૃતિ આપેલી છે, બરોબર. એમાં તમને એવું કીધેલું છે કે વિકર્ણ જે છે એના સામસામે આવેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી. એટલે બે વિકર્ણ, આને વિકર્ણ કહેવાય. રેડી, તમે આ વિકર્ણ લઈ આવો. આ બે વિકર્ણો વચ્ચે 10 વોલ્ટની બેટરી જોડેલી છે, જેનો આંતરિક અવરોધ અવગણ્ય છે, એટલે આંતરિક અવરોધ લેવાનો નથી. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ એટલે કે પરિણામી અવરોધ સમજો, અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો અવરોધ મેળવવાનો છે અને દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનો. રેડી, તો જો દરેક ભુજા ઉપર પેલા તો આર જેટલો અવરોધ છે, હું કેટલો લઈ લીધો, આર જેટલો અવરોધ લઈ લઉં, બરોબર. એટલે આર એટલે કેટલો થયો, 1 ઓહમ થયો. તો દરેક ભુજા ઉપર આર જેટલો અવરોધ પેલા લઈ લઈએ આપણે. ચાલો, આ 1, આ ભુજાનો અવરોધ આવી ગયો, આ ભુજાનો અવરોધ લઈ લઈ. ચાલો, આ અવરોધ આવી ગયો, આ ભુજાનો અવરોધ આર જેટલો. ચાલો, આનો અવરોધ આવી ગયો, આ ભુજાનો અવરોધ લઈ લઈ, આર જેટલો અવરોધ આવી ગયો. ચાલો, આ અવરોધ આવી ગયો આપણી પાસે, અહીંયા આપણે અવરોધ લઈ લઈ. ચાલો, આર જેટલો અવરોધ. ચાલો, આ અવરોધ એડી. ચાલો, આ ભુજાનો અવરોધ. ચાલો, આ અવરોધ. કિચર્સના દાખલા મેક્સિમમ 2 દાખલા ગણી આપીએ આપણે, મેક્સિમમ લેક્ચરમાં. હા, 2 દાખલા, 3 બહુ ન ગણાય, મેળ જ ન આવે, એટલો ટાઈમ જ ન થાય. દરેકનો અવરોધ કેટલો હોય, આર જેટલો. જો આકૃતિમાં દરેકનો અવરોધ કેટલો આપેલો હોય, તમને આર જેટલો આપેલો. દરેકનો અવરોધ હું આર લઈ લઉં, બરોબર. આપણે આર જેટલો અવરોધ દરેકનો ધારી લીધો, આર એમે લઈએ. 1 ઓહમ અવરોધ એવો, આર બરાબર કેટલો છે, 1 ઓહમ. રેડી, ચાલો, આર બરાબર 1 ઓહમ નો અવરોધ. હવે તમને નામ આપેલા છે, હું નામ લઈ લઉં બધાય. આ બિંદુ એ,
ચાલો અહીંયા બિંદુ બી, આ બિંદુ સી, આ બિંદુ ડી, અહીંયા બિંદુ બી ડેશ, અહીંયા બિંદુ સી ડેશ, અહીંયા લઈએ બિંદુ ડી ડેશ રેડી, અને અહીંયા બિંદુ લઈએ આપણે એ ડેશ. વિકર્ણ તમને એ અને સી ડે આપે, આ બે વિકર્ણ ની વચમાં બેટરી જોડેલી છે, જો જેના ઈએમએફ આંતરિક અવરોધ અવગણીએ છે, એટલે 10 વોલ્ટ ના ઈએમએફ વાળી એક બેટરી જોડેલી, આ 10 વોલ્ટ આપેલા. તો તમને એવું કીધેલું છે કે પેલા આખું આ નેટવર્ક નો પરિણામી અવરોધ, મેં તમને એવું વાત કરેલી હતી કે શ્રેણી ને સમાંતર જોડાણ હોય તો બધી જગ્યાએ કેવી રીતે નક્કી કરશો કોણ શ્રેણીમાં હે કોણ સમાંતરમાં, તો એનું સોલ્યુશન કરવા માટે કિર્ચોફ વપરાય, મેં એવું કીધું તમને. તો આપણે અહીંયા કિર્ચોફ નો નિયમ વાપરવાનો થાય. હવે કિર્ચોફ નો નિયમ વાપરવો હોય તો પેલા તો પ્રવાહ જે છે એ પ્રવાહના કેટલા ભાગ પડે ને કેવી રીતે પડે એ તમારે ધ્યાનમાં રાખવું પડે. રેડી? તો પેલા તો જો 3i જેટલો પ્રવાહ લઈએ આપણે, કેટલો 3i, ધ્યાન રાખજો. અહીંયાથી ધારો કે 3i જેટલો પ્રવાહ આવે, બુકમાં આપ્યો એ પ્રમાણે લખવું બરોબર, નહીં તો તમે 6i પણ લઈ શકો, તો અડધા ન કરવા પડે, પણ આપણે 3i લઈએ. 3i જેટલો કુલ પ્રવાહ આવે, કેટલો 3i, જોજો અહીંયા, એટલે અહીંયા લખવું આવે 3i જેટલો પ્રવાહ આવે. બિંદુ એ થી બિંદુ સી દેશ સુધી પહોંચવા માટે કેટલા અવરોધો છે ગણો, માર્ગ કેટલા, પેલા ઈ જોવો, એક આ માર્ગ છે, એક આ માર્ગ છે, અને એક આ માર્ગ. તો આ માર્ગે થી જઈ તમે તો કેટલા અવરોધ આવ્યા, એક, આ બે, અને અહીંયા ત્રણ આવ્યા. આ માર્ગે થી જાઓ તો આ એક, આ બે, આ ત્રણ. આ માર્ગે થી આમ જાઓ તો આ એક, આ બે, આ ત્રણ. આ માર્ગે થી જાઓ તો એક, બે, ત્રણ, તો એ ત્રણ આવ્યા. અહીંયાથી હજી ઉપર જાઓ, આ એક, આ બે, આ ત્રણ. આનો મતલબ એવો થયો કે બિંદુ એ થી બિંદુ સી ડેશ સુધી પ્રવાહ જે જવો જોઈએ, એટલે કે સરખો જવો જોઈએ, હું એવું વિચારી આપું. શું કામ? આ ત્રણેય રસ્તે સમાન પ્રવાહ જાય, મેં એવું લઈ લીધું. શું કામ એવું મેં વિચાર્યું? કારણ શું? હમણાં જ મેં ગયા, જો આ એક, બે, ત્રણ બધી બાજુ સરખા જ અવરોધે, એ થી સી ડેશ સુધી પહોંચવા માટે સરખા જ અવરોધે બધા, તો સરખો જ પ્રવાહ વહેંચાવો જોઈએ. સમજે ભાઈ આખી વાત? તો 3i હતો તેના ત્રણ ભાગ થયા, ઉપર ગયો આઈ જેટલો, આ બાજુ ગયો આઈ જેટલો, અને આ બાજુ ગયો આઈ જેટલો. સમજાણું? આખી વાત સમજો. હવે આ આઈ જેટલો પ્રવાહ અહીંયા ઉપર આવે, અહીંયા આવ્યો, અહીંયાથી સી ડેશ પાસે પહોંચવા માટે કેટલા રસ્તા વિચારો, આ એક અને આ બે. તો અહીંયાથી જવું હોય તો જો અવરોધ ગણો, એક અને આ બે અવરોધ, સમજતા જાજો, બે અવરોધ થયા. અહીંયાથી ગણીએ તો આ એક અને આ બે અવરોધ. એનો મતલબ એવો થયો કે બિંદુ એ ડેશ થી બિંદુ સી ડેશ સુધી પ્રવાહ સરખા ભાગમાં જ વેચાશે, એ ડેશ થી સી ડેશ સુધી સમાન જ અવરોધ. જો આ માર્ગે જાઓ, અહીંયાથી નામ ઉપર ચડો તો એ બે અવરોધ આવ્યા, અને અહીંયાથી નામ ઉપર ચડો તો પણ બે અવરોધ આવ્યા, તો સરખો જ અવરોધ વેચાઈ ગયો, હે સોરી, સરખો પ્રવાહ વેચાઈ ગયો, અવરોધ સમાન. તો આઈ જેટલો પ્રવાહ આવતો હતો તો આઈ જેટલા પ્રવાહના બે ભાગ થયા સમાન, એટલે આઈ બાય ટુ, અને આ બાજુ પણ આઈ બાય ટુ જશે, આ બે આઈ બાય ટુ, ઉપર ગયો આઈ બાય ટુ. હવે આ આઈ નો વિચાર કરો, અહીંયા આવ્યું, તો બિંદુ ડી થી સી ડેશ સુધી જો આ માર્ગે જાઓ તો બે અવરોધ, અને આ માર્ગે જાઓ તો બે અવરોધ. તો એનો મતલબ એવો થયો કે આ ના પણ બે ભાગ થયા આઈ બાય ટુ. સમજાણું આખી વાત? પેલા તો આખું નેટવર્ક જ સોલ્વ કરવું, માન એક દાખલો ગણાયો આમાં. હા, હવે જો અહીંયાથી નામ જવું, આ આ અહીંયા આવ્યું, સી ડેશ સુધી પહોંચવા રસ્તા જો આ એક અને આ બે, બે અવરોધ થયા આર આર ના. અહીંયા પણ જો આ એક અવરોધ ને બીજો અવરોધ, બે અવરોધ થયા. એનો મતલબ એવો થયો કે પ્રવાહ સમાન વેચાય છે આઈ બાય ટુ અને આ બાજુ. હવે વિચારો, આઈ બાય ટુ આમ થી જાય બિંદુ ડી ડેશ પાસે પહોંચશે, અને અહીંયા જોવા કે આઈ બાય ટુ ઉપર આવે,
આવે ને, તો આઈ બાય ટુ, આઈ બાય ટુ અહીંયા ભેગા થાય છે આમ જવાના, તો આઈ થઈ ગયું આઈ બાય ટુ, આઈ બાય ટુ ભેગા થયા. સિમ્પલ વાત દેખાય એના આમાં ક્લિયરિટી જોઈ લઉં. હવે તો હે ને, હા ઓકે ચાલો, હાલો આનું થઈ ગયું. અહીંયાથી વિચારો જો, આઈ બાય ટુ આવે છે આમ હે ને, અને આઈ બાય ટુ આમથી ના આવે, આઈ બાય ટુ અને આ આઈ બાય ટુ બે ભેગા થાય તો અહીંયા કેટલો પ્રવાહ છે, ઉપર જઈશે આઈ જેટલો. એ જ પ્રમાણે જો અહીંયાથી આઈ બાય ટુ આવે અને આઈ બાય ટુ આમથી ના આવે, તો આઈ બાય ટુ, આઈ બાય ટુ અહીંયા ભેગા થઈ છે, અહીંયા કેટલો પ્રવાહ થયો, આઈ આ આઈ, અહીંયાથી પણ આઈ અને અહીંયાથી પણ આઈ, ત્રણેય આઈ ભેગા થયા, પાછો થ્રી આઈ જેટલો પ્રવાહ થઈ ગયો જો હે ને. આ રીતે આખું નેટવર્કમાં પ્રવાહનું વિભાજન થાય. મારે હવે આ જે નેટવર્ક જે છે એની અંદર કિર્ચોફનો નિયમ વાપરવો, મારે પરિણામી અવરોધ જોઈ, તો હું શું કરીશ ખબર, એવો બંધગાળો વિચારીશ કે જે મને અહીંયા સેલવો પડે અને કંઈક બેટરીના ઈએમએફ આવતા હોય. તો અહીંયા એક બંધગાળો હું આવો વિચારીશ, જો ધ્યાન રાખો વિચારવાની, જે આમાં બંધગાળા તો અસંખ્ય થાય, જો ઘણા બધા થાય, ઉપરનું સમતલ, આ બાજુનું સમતલ, નીચેનું સમતલ, આ સમતલ, આ સમતલ, ટોટલ છ તો એ સમતલ થયા સમઘનના, બધા બંધગાળા થયા. પણ હું એવો બંધગાળો ધ્યાનમાં લઈશ કે જ્યાંથી મને સોલ્યુશન મળી જાય. તો હું બંધગાળો અહીંયા આ ધ્યાનમાં રાખીશ, જો એથી ચાલુ કરું, એ બી સી સી ડેશ અને બેટરી અને પાછો એ, જ્યાં ઈએમએફ આવતો હોય ને એવો બંધગાળો પહેલા ધ્યાનમાં લેવાય. તો આપણે અહીંયા કેટલો પ્રવાહ જાય છે, થ્રી આઈ જેટલો. તો આપણે પેલા ધારી લખી નાખ્યો, ધારો કે અહીં ઈ જેટલા ઈએમએફ વાળી બેટરી અથવા તો વિદ્યુત કોષ લખવાનો, ઈ જેટલા ઈએમએફ વાળા વિદ્યુત કોષમાંથી, વિદ્યુત કોષમાંથી 3i જેટલો પ્રવાહ પસાર થાય, કેટલો 3i જેટલો પ્રવાહ પસાર થાય છે. ચાલો, તો અહીંયા 3i જેટલો પ્રવાહ પસાર, તો એનો મતલબ એવો થયો કે મારે કઈ બંધગાળો લેવો પડશે. અહીંયા હમણાં જ મેં વાત કરી, તો હું અહીં બંધગાળો લઉં, અહીં બંધગાળો એ, એટલે હું આ માર્ગે આવીશ, એ થી ચાલુ કરીશ, બી એ જઈશ, સી એ જઈશ, સી ડેશ એ જઈશ, ઈએમએફ એ જઈશ અને પાછો એ પહોંચી જઈશ. બંધગાળો એ બી સી પછી સી ડેશ ઈએમએફ ઈ અને એ માટે કિર્ચોફનો બીજો નિયમ, બરોબર, હા બીજો નિયમ જ લગાડ્યા, નિયમ લગાડતા અહીંયા આપણે કિર્ચોફનો નિયમ લગાડી. મેં તમને એવું શીખડાવેલું હતું કે આપણી દિશા, જો આપણે આ દિશા ધારી લીધી, આપણે આમ જવું, આપણી મુસાફરીની દિશા આપણે આમ આવશું, જો આપણી દિશા અને પ્રવાહની દિશા એક જ હોય તો શું થાય, તો કે બાદબાકી સ્થિતિમાનમાં, આ મેં શીખડાવ્યું હતું આગળ, જો વિરુદ્ધ હોય તો સરવાળો, અને બેટરીના કયા ધ્રુવમાંથી બહાર નીકળો એ ધ્રુવ લેવાનો, અને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખતા હતા. મેં એવું પણ કીધું હતું કે એથી ચાલુ કરું તો વી એ ઇઝ ઇક્વલ ટુ, સામે પણ વી એ આવે તો વી એ વી એ કેન્સલ થઈ જશે, એટલે એને આપણે લખતા નથી. તો આપણે હવે શરૂઆત કરીએ, જો આપણે આ માર્ગે જઈ, તો આપણી દિશા અને પ્રવાહની દિશા અહીંયા જો કેવી છે, એક જ સરખી થઈ, તો અહીંયા સાથે માઇનસ આઈઆર, સિમ્પલ વસ્તુ હવે આવડવી જ જોઈએ. નિયમ ટીચર્સનો આવડશે તો જ દાખલા આવડશે, પહેલા કહી આ માઇનસ આઈઆર આપણી દિશા અને પ્રવાહની દિશા એક જ થઈ, ઉપર જઈ આઈ બાય ટુ જેટલો પ્રવાહ છે અને આર જેટલો અવરોધ છે, તો આપણી દિશા પ્રવાહની દિશા એક જ થઈ, તો અહીંયા થશે માઇનસ આઈ બાય ટુ આર. ચાલો પાછા અહીંયા જઈ, અહીંયા શું થશે, માઇનસ આઈઆર, માઇનસ આઈઆર થઈ ગયા. અહીંયા જ ક્યાંય અવરોધ છે નહીં દેખાય, ક્યાંય નથી, પાછા થ્રી આઈ નો લેતા ક્યાંય અવરોધ નથી જોવા અહીંયા, બરોબર, ડાયરેક્ટ આવ્યા બેટરીમાં ઈએમએફમાં,
નેગેટિવ માં દાખલ થયા, પોઝિટિવ માં બહાર નીકળ્યા. મેં એવું કીધું તું જેમાંથી બહાર નીકળો નહીં લઈ લેવાનું સમજવા માટે. પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ પાછા પહોંચી ગયા એ એટલે ઝીરો. રેડી? ચાલો તો અહીંયા જોઈએ. આઈ આર આઈ આર માઇનસ ટુ આઈ આર થયા. કેટલા થયા? માઇનસ ટુ આઈ આર થયા ને. અને અહીંયા થયા માઇનસ આઈ બાય ટુ આર પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ બે નામ જવા દો તો ઈએમએફ બરાબર શું થશે જો તો 2IR પ્લસ I બાય 2R. અહીંયા આપણે લસા લઈ લઉં તો બે લસા થશે તો બે દૂને ચાર, ચાર આઈ આર પ્લસ આઈ આર એટલે 5IR. તો અહીંયા થયું 5/2IR. આ સમીકરણ નંબર એક. E બરાબર 5/2IR મને મળ્યા. હવે આ જ બંધગાળો એ એનો કઈક પરિણામી અવરોધ હું ધારી લઉં તો પાછો આ જ બંધગાળો બરોબર. તો આ બિંદુ એ કયું બિંદુ એ અને આ બિંદુ સી ડેશ આની વચ્ચેનો આ જ બંધગાળામાં પરિણામી અવરોધ ધારી લઉં. ધારી લીધો અહીંયા હાવ સેલો દાખલો થઈ જાય એવી રીતે જો તો બિંદુ એ અને આ બિંદુ સી ડેશ છે આપણે વિકર્ણો વચ્ચે જ જોઈએ. વિકર્ણ આપેલા હોય તો આપણે અહીંયાથી જ કંઈક સોલ્યુશન મળતું એમ. આના વચ્ચેનો અવરોધ હું આર ઇક્વિવેલન્ટ થાય. બેટરી તો હતી જ આપણી ઈએમએફ ધારી લીધા. આ બેટરી આવી ગઈ આપણી થ્રી આઈ જેટલો પ્રવાહ આવતો હતો. તો અહીંયા આપણે એમ લીધું કે ધારો કે આકૃતિ બી લઉં બરોબર. આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે બિંદુ એટલે કે વિકર્ણ એ અને સી ડેશ વચ્ચેનો પરિણામી અવરોધ આર ઇક્વિવેલન્ટ છે. કયો છે? આર ઇક્વિવેલન્ટ પરિણામી અવરોધ આપણો હેડી. તો હવે આપણે આના માટે જ પાછો માર્ગ લઈ તો આ જ માર્ગે એ સી ડેશ અહીંયા સી ડેશ થયો હેડી આ સી ડેશ એમ એ સી ડેશ ઈ આઈએમએફ એ ઈ અને એ માર્ગે પાછો કિર્ચોફનો નિયમ લગાડ્યો હેડી. તો તેથી હવે બંધગાળો કયો? એ સી ડેશ ઈ અને એ માટે કિર્ચોફનો નિયમ લગાડતા રેડી. ચાલો લખી નાખ્યો કિર્ચોફનો નિયમ લગાડતા. તો જો આપણે આજ આમ જ જઈ થ્રી આઈ જેટલો પ્રવાહ આમ જ જાય. એ સી ડેશ ઈ ઈ એટલે પ્લસ 10 છે એ છેલ્લે મૂકશું. તો હવે અહીંયા જો આપણી દિશા પ્રમાણે દિશા એક જ થઈ તો અહીંયા શું થઈ છે? માઇનસ થ્રી આઈ આર ઇક્વિવેલન્ટ રેડી. ચાલો અહીંયા શું હોય? ખાલી ઈએમએફ જ છે. પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો આનો મતલબ એવો થયો કે અહીંયા લખવું તેથી ઈએમએફ ઈ બરાબર શું થયું? થ્રી આઈ આર ઇક્વિવેલન્ટ. આને કહી દો સમીકરણ બે. સ્ક્રીનશોટ પાડી લો આટલાનો. ચાલો હજી મારે આગળ ગણવાનો દાખલો. આટલાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આપણે આ ઇક્વિવેલન્ટ જેવા સ્ક્રીનશોટ પડી ગયો હોય ને. ચાલો ઉપરનું ભૂસું. સમીકરણ એક યાદ રાખજો અને સમીકરણ બે યાદ રાખજો. હવે જો અહીંયા સમીકરણ એક અને સમીકરણ બે ની ડાબી બાજુ સરખી છે. સમીકરણ એક અને સમીકરણ બે ની જો ડાબી બાજુ સરખી છે કે નહીં તો જમણી બાજુ સરખી લખાય. તો આપણે એમ કહી શકીએ કે અહીં સમીકરણ એક અને સમીકરણ બે પરથી સમીકરણ એક અને સમીકરણ એક અને બે પરથી હું શું કહી શકું? 5/2 આઈ આર ઇઝ ઇક્વલ ટુ
थ्री आई आर इक्विवेलेंट मारे परिणामी अवरोध जो तो जो तो मरी जाए आई आई तो कैंसल आर बराबर एक ओहम एक त्रन ने नीचे आवा दो तो आर इक्विवेलेंट बराबर शू त्रन नीचे आवशे एटले 5 बाय 6 अने आर बराबर एक ओहम तो आपेला है जो अपने गणतरी में तो परिणामी अवरोध थियो 5 बाय 6 ओहम केटलो थियो 5 बाय 6 ओहम आ परिणामी अवरोध रेडी हजी आपने जो रकम नी अंदर शू मेळवानुं कीधुं छे के दरेक अवरोध माथी दरेक भुजा माथी पसार थतो प्रवाह आर इक्विवेलेंट आटलो मळ्यो ईएमएफ छे तमारी पासे 10 वोल्ट प्रवाह केटलो आवे 3 आई जेटलो तो ई बराबर आई आर ई बराबर आई आर तमे सूत्र मूकशो ई अथवा तो वी तो अहींथी तमने प्रवाह मळी जाय तो हवे आ નીચેનું જુઓ જે તમે સ્ક્રીનશોટ પાડ્યો હતી બાકી કઈ નથી બહુ મજાનો દાખલા છે આવા દાખલા 3 માર્કમાં અથવા 4 માર્કમાં હોય જ કેવો ટાઈમ કન્ઝ્યુમ કરી રહ્યો છે છેલા ડાયરેક્શન જ ધ્યાનમાં લેવી પડે તો હવે આપણે એમ કહી શકીએ અહીં ઈએમએફ ઈ અથવા તો વી લખો તો પણ વાંધો નહીં પણ ઈ જ લખી E बराबर मैं तुमने आउ कीधु तो I काउस में R प्लस R है ना पर आंतरिक अवरोध तो जो रकम में बुझू है अवगणीय केवो कर नाखवानो है अवगणी नाखवानो है आउ ओछो तो आनो मतलब एवो छे के स्मॉल R ने हूं लेई नहीं बराबर अने R એટલે ઇક્વિવેલન્ટ આપણે એમ કહી છે કે કહીં R કેવો છે અવગણીય છે એટલે આને તો ધ્યાન માં નહીં લો એટલે ઈ બરાબર શું થયું આઈ આર ઇક્વિવેલન્ટ પણ પ્રવાહ જો તો કેટલો જાય 3 આઈ જાય જો કેટલો પ્રવાહ જાય આપણી પાસે 3 આઈ જેટલો પ્રવાહ જાય તો 3 આઈ જઈ રહ્યો તો ને 3 આઈ તો ઈએમએફ છે 10 ચાલો આ 3 આ આઈ અને આર ઇક્વિવેલન્ટ છે આપણી પાસે 5 બાય 6 આઈ ને સૂત્રનો કરતા બનાવો તો 10 6 60 डिवाइड बाय 5 થશે डिवाइड बाय 1/3 એટલે 12 5 60 12 ભાગ્યા 3 એટલે 4 જવાબ આવશે પ્રવાહ કેટલો પ્રવાહ પસાર થયો 4 એમ્પિયર જેટલો પ્રવાહ આવે કેટલો I બરાબર 4 એમ્પિયર મને મળ્યો હોય કેટલો મળ્યો I બરાબર 4 હવે જો I બરાબર 4 મળ્યો એટલે ટોટલ 12 થયો आई बराबर 4 मूको ने कुल तो 12 आवे हवे आपणने एवुं कीधुं है के दरेक भुजामांथी एटले के दरेक अवरोधमांथी पसार थतो प्रवाह गण तो एक सिंगल लाइन में ज आपणे लखी आपी बराबर आ स्क्रीनशॉट पाड़ लियो आवो आनो स्क्रीनशॉट पाड़ लियो एक सिंगल लाइन में आपणे लखी नाखी आ शुं लखशुं खबर है आई आई केटला मां जाय जो आपणे गणशुं आई आमांथी जाय आमांथी जाय आमांथी પછી અહીંયા અહીંયા ને અહીંયા તો અહીં 6 માંથી આઈ જેટલો પ્રવાહ જાય હે ને 6 થયા ને 1 આ 2 ને 3 3 હા અને આ 3 એટલે આઈ એટલે 4 આ 3 માંથી 4 એમ્પિયર પછી આ આઈ બાય 2 છે આ આઈ બાય 2 છે અહીંયા પણ આઈ બાય 2 બરોબર હાલ ઈ થયા એટલે દરેક ભુજાનો આપણે અવરોધ ગણતા જઈશું બરોબર तो आ पूछी ना हो तुमने गणता आवड़े ने आई बराबर 4 है बराबर चलो तो हूँ लखी नाखू एक एक गणवा नहीं जातो मैं तो गणेलू छे जो समघननी भुजा लई ले आपणे समघननी आपणा लखवानो है जवाब में भुजाओ कई कई ए बी बधी आवी जशे मोटा भागनी ए बी ए ए डेश એટલે એ બી એટલે કઈ થઈ જો આ આઈ વાળો પ્રવાહ એ બી આ એ એ ડેશ પછી ડી ડેશ સી ડેશ જો આ ડી ડેશ સી ડેશ બતાવતો જઉં સી સી ડેશ સી સી ડેશ જો સી સી ડેશ રેડી ચાલો પછી બી ડેશ સી ડેશ તો બી ડેશ સી ડેશ જો આ બી ડેશ સી ડેશ આઈ જેટલો આવે ચાલો પછી એ ડી એડી એડી ક્યાં ગયો ડી ક્યાં ગયો આ રહ્યો જો એડી આઈ રેડી આ બધામાંથી કેટલો પ્રવાહ જાય છે આઈ જેટલો ને આઈ એટલે કેટલા મળ્યા 4 એમ્પિયર આ
બધા બધી જ ભૂજા એમ બધી જ ઉપર લખી લેવું ને સમગણની પૂજા આ બધી જ માંથી કેટલો આવી એટલે 4 એમ્પિયર પ્રવાહ આ નો લખો તો એક માર્ક કપાય પસાર થાય આ 1 એમ્પિયર નો વ્યવહાર પતી ગયો હવે જો આઈ બાય 2 વાળી છે પૂજા એને લઈ લ્યો જ્યારે પૂજા લઈ લઈએ આપણે કઈ કઈ એ દેશ બી દેશ પછી છે એ દેશ ડી દેશ પછી છે ડી ડી દેશ પછી છે સી ડી પછી છે બીસી રેડી જોઈ લેજો અને બી બી દેશ જો એ દેશ બી દેશ એટલે કઈ ગઈ આ એ દેશ બી દેશ રેડી પછી એ દેશ ડી દેશ આ એ દેશ ડી દેશ આઈ બાય 2 છે પછી ડી ડી દેશ જો ડી ડી દેશ આઈ બાય 2 છે અહીંયા રેડી પછી સી ડી જો આ સી ડી આઈ બાય 2 છે એમાં પછી બીસી જુઓ બીસી ક્યાં ગયા આપણા આવ્યા રેડી આ બીસી જો આઈ બાય 2 છે એમાં કમ્પ્લેટ પછી બી બી દેશ જો બી બી દેશ આઈ બાય 2 છે અને રેડી પૂરા થઈ ગયા બી બી આ બધામાંથી કેટલો જશે જો તો આઈ બાય 2 એટલે અડધા કરો આ બધી જ પૂજામાંથી કેટલો પ્રવાહ પસાર થશે 2 એમ્પિયર પ્રવાહ એમ કે અડધો જાય ને પસાર થશે રેડી તો આ આપણો જવાબ થઈ ગયો 300 પાલ્યો હાલવાનો તો આજે 27 મિનિટ થઈ ગઈ રેડી અહીંયા સુધીને આપણે સ્ટોપ રાખીએ કમ્પ્લેટ બીજા હવે નેક્સ્ટ કરીશું.